ચંદ્રિકાબેન ભાવના બેન ચંદ્રિકાબેન ભાવના બેન ચંદ્રિકાબેન ભાવના બેન ચંદ્રિકાબેન ભાવના બેન ચંદ્રિકાબેન ભાવના. બંધુઓ, આજે હું વાંચી રહ્યો છું, બીજું કંઈ નથી. તમે દરરોજ જે અમને પ્રેમ મોકલાવો છો એ પ્રેમની આ કોપી છે. એટલે કે તમે જે મેસેજીસ કરો છો એની આ ડિટેલ છે. આમાંથી જ અમે પાર્ટિસિપન્ટ સિલેક્ટ કરતા હોઈએ છીએ. બંધુઓ, ખરેખર કેટલાક પાર્ટિસિપન્ટ એવા હોય છે કે જે તમને પ્રેમથી એમના ઘરની મુલાકાત લેવા માટે મજબૂર કરી દેતા હોય છે. અને એવા જ પાર્ટિસિપન્ટ્સમાંના આજના બે પાર્ટિસિપન્ટ છે, ચંદ્રિકાબેન અને ભાવનાબેન. પેટલાદના રહેવાસી છે. તમે માનશો નહીં, લગભગ એમણે 350થી વધારે મેસેજીસ કર્યા છે. તો ચાલો આજે એમની લાગણીઓને અને એમના પ્રેમને માન આપીએ, પેટલાદની મુલાકાત લઈએ. આણંદ જિલ્લામાં આવેલા પેટલાદમાં શરૂ કરીએ ડેલી બોલ્સ. ખરેખર મને મારી આંખ પર વિશ્વાસ નથી થતો કે મને પેટલાદમાંથી આટલો બધો પ્રેમ મળશે. ખરેખર કોઈ શબ્દો નથી મારી પાસે. સોહનભાઈ, તમે બહુ રાહ જોવડાય, બહુ જ SMS, 350 SMS કર્યા મેં. હા, એટલે ગણીને રાખતા હતા તમે આજે એક, આજે બીજો, આજે 350. ઓકે. હા, અને ત્યાં રિસેપ્શનમાં પણ બી મેં ફોન કર્યા, કેટલા બધા ઓફિસ થી રિસેપ્શન પર પણ ફોન, ત્યાં મેં ફોન કેટલા બધા કર્યા, તો પણ છેવટે મારો નંબર આવ્યો. ખરો બંધુઓ, ચંદ્રિકાબેન અને ભાવનાબેન આજના બે પાર્ટિસિપન્ટ, એમ તો મેં મારા બંધુઓને ઇન્ટ્રોડક્શન આપી જ દીધું છે કે ઘણા બધા મેસેજ કર્યા પછી આજે ડેલી બોનસનો કાફલો અહીંયા આવ્યો છે. સરસ ચાર લાઇન કહીશું તમારા પ્રયત્નો પાછળ અને અમારા અહીંયા આગમન પાછળ, કે જિંદગી મેં કભી સમજદારી મિલતી હૈ તો કભી ગલત ફહેમી મિલતી હૈ, કભી સમજદારી મિલતી હૈ તો કભી ગલત ફહેમી મિલતી હૈ, કભી નજદીકી મિલતી હૈ તો કભી દૂરી મિલતી હૈ. તકદીર વાલા સમજતા હું મેં અપને આપ કો, તકદીર વાલા સમજતા હું મેં અપને આપ કો, પેટલાદ મેં આકે કે જહાં પે ઇતની પ્યારી ફેમિલી મિલતી હૈ. ખરેખર આટલો મોટો પરિવાર કોનો હશે, અને એ લકી માણસ હું છું. હા, થેન્ક યુ સો મચ. સોહનભાઈ, પહેલી જ વખત તમે પેટલાદમાં આવ્યા છો, તમારું સ્વાગત છે. તમારા માટે હું એક ગીત લાવી છું. ઓહો, વેલકમ ડેલી બોનસ. સાથે હું તો 10,000 આપું, ત્યારે બેને એની સાથે મને 100ની નોટ પણ આપી છે. કેટલા સારા છે, બંને થોડું થોડું જ ખાધું, મારા માટે વધારે રાખ્યું. થેન્ક યુ બેન. કેક તો ખરેખર બહુ સરસ છે, કંઈક સંતોષ હજુ નથી થતો. ખરેખર કંઈ ખબર નહીં, મને કંઈક ચટપટું, કંઈક એટલે કંઈક મઠિયા જેવું ખાવાનું મન થાય છે મને. મેં એવું સાંભળ્યું છે કે અહીંયા કોઈક એવા વ્યક્તિ છે કે જે મઠિયા બહુ જ સરસ બનાવે છે. અચ્છા ભાવનાબેન, તમે તો એવું સાંભળ્યું છે પણ મેં ચાખ્યા નથી કોઈ દિવસ. ચા પૂરી થશે, હું ચાખાડી દઉં. તો જાઓ જાઓ. સોહનભાઈ, આ અમે હવે મઠિયા બનાવીએ. બેન, મેં મઠિયા મંગાવ્યા તો તમે પૂરી લાયા? મઠિયા છે આ, નાના મઠિયા કહેવાય આને. હા, જાડા મઠિયા કહેવાય. મારે ના કેવું હોય તો બેને કહી દીધું. આ પ્રતિમ પણ ખરેખર મજબૂર થઈ ગયો કહેવા માટે કે ખરેખર આ પ્રતિમ. હા, બીજું એક પણ લઈ લીધું બેન, તમારા માટે જ લાવી છું. પ્લીઝ પૂરી કરવાની છે. સોહનભાઈ, મઠિયા નહીં, ઘણી બધી વસ્તુઓ બનાવું છું.
જેમ કે સોસાયટી વાળાને સોસાયટી વાળાએ તો મને જેમ કે સોરી બેન જો મઠિયા બનાવ છું મઠિયા મારા અમેરિકા કેનેડા લંડન બધે જાય છે આ કાલે જ મેં કેનેડા મઠિયા મોકલ્યા છે કાલે જ મેં મોકલ્યા છે મને કદાચ બાકી હશે એટલે કહ્યું કે અમને ત્યાં જ કાલે જ મોકલ્યા ક્યાંથી બેન તમને આ ગૃહ ઉદ્યોગ ની પ્રેરણા કેવી રીતે મળી એ મારા હસબન્ડ જીવતા હતા ત્યાંનું કરતી હતી અને આજે મારા હસબન્ડ ને એક્સપાયર થઈ ગઈ 10 વર્ષ થયા અને મને મારા ઘરના નો મારા જેઠ જેઠાણી દિયર દેરાણી શેરી વાળા બધાએ મને ફૂલ સપોર્ટ કર્યો છે આજે પણ બી મારો ગૃહ ઉદ્યોગ એટલો ચાલે છે કે પરદેશમાં બી હું મોકલું છું બધું જ વેફર કાતરી બધું જ અમારું પરદેશમાં જાય મને ફૂલ સપોર્ટ મળે છે શેરી વાળા બહુ ખડકી અને શેરી વાળા બધાનો બહુ સપોર્ટ છે મને જીવનમાં જે કોઈ પણ સંજોગોમાં ન થવા દે હાર જીવનમાં જે કોઈ પણ સંજોગોમાં ન થવા દે હાર એને કહેવાય આવો પરિવાર આવો પરિવાર હોય બેન પછી જીવનમાં કોઈ પણ સંજોગો આવે બરાબર છે એ બધી જ તકલીફો એ બધી જ મુશ્કેલીઓ આમ ચપટી વગાડતા પસાર થઈ જાય જ્યારે આવો પરિવાર સાથે હોય અને તમે તો લકી છો જ એની સાથે સાથે તમારી સાથે સાથે મને પણ તક મળી આવા પરિવારને મળવાની ખરેખર ફરી પાછો એકવાર ઋણી છું અને આભારી છું પેટલાદ તમારા બધાનો ભલે 300 મેસેજ થયા પણ 350 મેસેજ પછી પણ દેર આય દુરસ્ત આય આવ્યા છીએ તો હવે ફૂલ મજા મસ્તી કરીને જઈશું શરૂ કરીએ આપણે આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ અને જોઈએ ભાવનાબેન કે પછી ચંદ્રિકાબેન બેમાંથી કોણ ક્વોલિફાઈડ થાય છે ભાવનાબેન અને ચંદ્રિકાબેન હવે ગેમ કેવી છે અમે તો લાંબા લાંબા લિસ્ટમાંથી તમારું નામ શોધીને અહીંયા આવી ગયા પણ હવે તમારે પોતે તમારું નામ આમાં શોધવાનું છે એક ચાર્ટ હું ભાવનાબેનને આપીશ અને એક ચાર્ટ ચંદ્રિકાબેનને આપીશ તમારે બંને પોતાનું નામ શોધવાનું છે અને એના ઉપર એક સર્કલ કરી દેવાનું છે જે સૌથી પહેલાં પોતાનું નામ શોધી નાખશે એ થઈ જશે ક્વોલિફાઈડ સો ભાવનાબેન અને ચંદ્રિકાબેન રેડી સ્ટેડી એન્ડ ગો કઈ વાંધો નહી પૂરી ભાવના સાથે ભાવનાબેન ક્વોલિફાઈડ થઈ ગયા છે ભાવનાબેન સાથે શરૂ કરીએ આપણે નેસેસિટી રાઉન્ડ પડી પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ નેસેસિટી રાઉન્ડ આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે બેટા ફેરવી નાખવા માંડ રાઈટ યર રોંગ પહેલું વાક્ય લિંબોડી પીપળાના ઝાડ ઉપર થાય છે રાઈટ યર રોંગ કયા ઝાડ ઉપર થાય પીપળાના ઝાડ ઉપર તો થાય હે
લીમડાના ઝાડ ઉપર. કઈ વાંધો નહીં ગપ્પુ, સાચું પડ્યું છે. બીજું વાક્ય, રાજા દશરથ ને ત્રણ પુત્રો હતા. રાઈટ યર રોંગ? રોંગ. ચાર હતા. કોણ કોણ? ભરત, શત્રુઘ્ન, રામ અને લક્ષ્મણ. લક્ષ્મણ. ત્રીજું અને છેલ્લું વાક્ય, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. રાઈટ યર રોંગ? રોંગ. રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ હતા કે વડાપ્રધાન હતા? નથી ખબર, ગપ્પુ જ મારું છું, તો મને આવડતું નથી, ગપ્પુ જ મારવાનું છે. બધા ગપ્પા સાચા પડે છે. 1000 રૂપિયાનું બોનસ જીતી ગયા છો. 1000 રૂપિયાનું બોનસ તો જીતી ગયા છો, પણ હવે પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ જીતો છો કે નહીં એ જોઈએ. બેટા ફરી એકવાર ફેરવી નાખવા માંગુ. યાદ રાખો, ભાવનાબેનની રાશિ ઉપરથી જ, એટલે કે ભાવ ઉપરથી હું 10 નામ કહીશ. 10 નામ ધ્યાનથી સાંભળજો તમે, એ પછી સવાલનો જવાબ આપવા માટે કે ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે તમને મળશે પૂરી એક મિનિટ. ભુવનેશ્વર કુમાર, ભમરડો, ભૂગોળ, ભીમ, ભરત, ભોપાલ, ભીંડા, ભૂમિકા ચાવલા, ભાખરી અને ભાખરવડી. આજે હું 10 નામ બોલ્યો, એમાંથી એક મિનિટમાં તમારે 7 નામ રિપીટ કરવાના છે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ભુવનેશ્વર. ભુવનેશ્વર કઈક છે આગળ પાછળ. ભોપાલ. ભોપાલ. ભરત. શું? ભોપાલ પછી ભરત. ભરત રાઈટ. શાંતિથી, બહુ સમય. ભમરડો. ભમરડો રાઈટ. ભાખરી. ભાખરી રાઈટ. ભાખરવડી રાઈટ. ભૂગોળ. ભૂગોળ. વન મોર, વન મોર. ભીંડા. ભીંડા. પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ જીતી ગયા છો. બંધુ એમને 2000 રૂપિયાનું બોનસ લાવવામાં આવે પ્લીઝ. ભાવનાબેન, હવે શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. કમ્ફર્ટ રાઉન્ડ શરૂ કરીએ પહેલા જોઈ લઈએ કે કમ્ફર્ટ રાઉન્ડમાં તમે કઈ બે ગેમ રમશો. ફેકો ડાઈસ. ગીત ગાતા ચલ અને હવે સેકન્ડ ગેમ કઈ આવે છે એ જોઈએ. આસ્ક મી 10 અને ગીત ગાતા ચલ શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. શરૂ કરીએ પેટલાદમાં કમ્ફર્ટ રાઉન્ડ. પણ હવે કમ્ફર્ટ રાઉન્ડમાં જેમ ડચકા ખાતા ખાતા, બિન નેસેસિટીમાં ડચકા ખાતા, ગપ્પા મારતા 2000 રૂપિયા જીતી ગયા, એમ આજે અત્યારે કમ્ફર્ટ રાઉન્ડમાં શું થાય છે, પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ જીતે છે કે નથી જીતતા એ આપણે જોઈશું અને જાણીશું. પણ એ પહેલા આપણે જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. ભાવનાબેન, તમે 10 સવાલ પૂછી શકશો અને તમારો પહેલો સવાલ. વસ્તુ, વ્યક્તિ, જગ્યા, ફળ, ફૂલ, શાકભાજી. ફળ. 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 ફળ કેવું છે, કેવા કલરનું છે? કેવા કલરનું? ગોર કલરનું. ગોર કલરનું. સરસ. ગોર કલરનું. આ વખતે જોરદાર તાળીઓ થઈ જાય. નવો, આજે સરે નવો કલર ઇન્વેન્ટ કર્યો. ₹1500 રૂપિયાનું બોનસ તો જીતી ગયા છો, પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ જીતો છો કે નથી જીતતા એ જોઈએ. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડ ની સેકન્ડ ગેમ, ગીત ગાતા ચલ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. હમકો તુમસે
એમનું બોનસ લાવવામાં આવે પ્લીઝ. સોહનભાઈ, આજે હું 5000 રૂપિયા જીતી છું એ મારે 5 લાખ બરાબર છે. તમે કારણ નહીં પૂછતા મને, પણ મારે માટે બહુ જ ચિંતિત છે. આ હજુ તો બેન પણ 5 જ જીત્યા છો, આ વાત ખોટી. 10,000 જીતવાના બાકી છે અને એનાથી માત્ર એક પગલું દૂર છો તમે. પેટલાદ શરૂ કરીએ સુપર ડુપરથી, પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ. અને લક્ઝરી રાઉન્ડની લક્ઝરી ગેમ શું છે એ જાણી લઈએ. પેટલાદની પીપળા શેરીમાં આજે 5000 રૂપિયાનું બોનસ કોણ લઈ જાય છે, ચંદ્રિકાબેન કે પછી ભાવનાબેન, એ આપણે જોઈએ. એના માટે શું ગેમ છે એ જણાવી દઉં. બાસ્કેટમાં ટીટી બોલ છે, મારા હાથમાં ગ્લાસ છે અને ત્યાં પણ 2 ગ્લાસ મૂક્યા છે. ઓકે, આટલી બધી અઘરી ગેમ ડેલી બોનસમાં ના હોય બેન. ડેલી બોનસમાં હંમેશા ઇઝી ગેમ હોય છે, અહીંયાથી ફેંકો થોડી જાય. સિમ્પલી આ ગ્લાસની અંદર 3 બોલ ટીટી બોલ આવી રીતે તમારે મૂકવાના, ત્યાં આમ ચાલતા ચાલતા તમારે જવાનું. અને આ ગ્લાસમાં આવી રીતે નાખી દેવાના છે. 1 મિનિટનો સમય, અને 1 મિનિટમાં જે સૌથી પહેલા 3 બોલ ટ્રાન્સફર કરી દેશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનું બોનસ. લેકિન કિંતુ પરંતુ બંધુ, લેકિન કિંતુ પરંતુ બંધુ, આ એક ટીમ વર્કની ગેમ છે અને ટીમમાં 2 મેમ્બર રહેશે. બંને મેમ્બરે સાથે આ ગ્લાસ પકડીને લઈ જવાનો છે. કઈ રીતે? આવો સર, જોજો. આ રીતે બાંધી દઈશું. જો બાંધી દઈશું, કશું નહીં બાંધવાનું. બાંધવાનું શ્યાનું વળી? આટલું બેલેન્સ ના રહે બાંધવાનું. આવી રીતે અહીંયા આ ગ્લાસ લઈ જવાનો છે. અને ખાસ જોજો ભાવનાબેન અને ચંદ્રિકાબેન, આ ખાલી નેક ટર્ન કરવાની છે, બેસવાનું કે કમર વાળવાની નથી. 1 રાઉન્ડમાં 1 બોલ પણ જશે તો પણ ચાલશે. ઓકે, મિનિમમ 3 બોલ એ ગ્લાસમાં હોવા જોઈએ. શરૂ કરીએ બંધુઓ આપણે લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5, 4, 3, 2, 1 એન્ડ ગો. કમર નથી બાળવાની, ખાલી નેક ટર્ન, નેક ટર્ન, નેક ટર્ન, ખાલી નેક ટર્ન, નેક ટર્ન, કમર નહીં, કમર નહીં, ખાલી નેક. ભાવનાબેન, ભાવનાબેન કમર વળશે હું નહીં કન્સિડર કરું, ભાવનાબેન નહીં કન્સિડર કરું, કમર નહીં હું નહીં કન્સિડર કરું. ભાવનાબેન સમય બહુ નથી, ભાવનાબેન થોડું કોન્સન્ટ્રેટ કરો. ચંદ્રિકાબેન આટલા બધા બોલ,
મને એક ગીત ગાવાનું મન થાય છે જો તમે પરમિશન આપતા હોય તો. ચંદ્રિકાબેન, ચંદ્રિકાબેન તમારો ગ્લાસ ખાલી હતો, ખાલી જ રહી ગયો. જેવો અમે આપ્યો તો તમે પાછો એવો અમને આપ્યો. તમારે પણ જો ડેલી બોનસમાં ભાગ લેવો હોય તો કરો એક નાનકડો મેસેજ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. સોહનભાઈ તમે જાઓ એ પહેલા હું તમને ગિફ્ટ આપતા યાદગીરી લેતા જાઉં અમારી. ઓકે, થેન્ક યુ બેન. અને એક પ્રોમિસ આલો કે તમે પેટલાદમાં વારંવાર આવશો. પણ એના માટે વારંવાર તમે બધા મેસેજ કરો. મેસેજ કરે છે બધા જ. ઓહો, ગણેશજી બોલો. ગણપતિ બાપ્પા. પેટલાદ અને પીપળા શેરી, ખરેખર ટ્રસ્ટ મી, ખરા દિલથી કહું છું, આજે તમારે ત્યાં આવીને ખૂબ ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. બંધુઓ ફરી પાછા, હા પ્રોમિસ, ચોક્કસ ચોક્કસ. એક બેન અહીંયાથી બોલ્યા કે ફરી પાછા અહીંયા આવવાનું છે. ચોક્કસ એ પ્રેમ એ પ્રોમિસ સાથે કે ફરી પાછા અહીંયા આવીશું. પણ અત્યારે વિદાય લઈએ. સી યુ ટુમોરો બંધુઓ. ટિલ ધેન ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગોડ બ્લેસ યુ. આપ જો.